જામનગર માં હાપા નજીક વાડી વિસ્તારમાં ખેતાભાઈ નામના પશુપાલકની હત્યા થઈ હતી. પોલીસે હત્યારાઓને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જામનગર પોલીસે હત્યાના બનાવના ગણતરીના કલાકોમાં જ 4 આરોપીને દબોચી લીધા છે. આરોપીઓએ લાકડી અને પથ્થર વડે ખેતાભાઈ પર હુમલો કરી તેમની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. 302 મુજબ એટલે કે ખૂનની ફરિયાદ જાહેર કરેલ હતી. ગુનો અનડિટેક્ટ હોય પોલીસ અધિક્ષક શ્રી પાંડે સાહેબે અલગ અલગ ટીમો બનાવીને ગુનો ત્વરિત શોધી કાઢવા માટે સૂચના કરેલી, જેમાં LCB ટીમ અને SOG ટીમ ના હોય તથા CTA પોલીસ સ્ટેશન ના હોય સર્વેલન્સની મદદથી ગુના અંગેનું પગેરું તેમજ ખાનગી બાતમીદાર અંગે બાતમીદાર પાસેથી માહિતી મળતા આ ગુના અંગે પગેરું મળેલું, જેના આધારે LCB ની ટીમ માહિતી મેળવી આરોપીઓના સંભવિત સ્થાને તપાસ અર્થે ગયેલા અને પાટણ સમી હારીજ મુકામેથી કુલ 4 આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા. હસ્તગત કરીને તેમની ગુના અંગેની શંકાસ્પદ હોય ગુના અંગે તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓએ આખરે આજરોજ સમગ્ર ગુનાની કબૂલાત કરેલ છે. અને આ કામે પ્રથમ તેઓ ત્યાં ઘેટા બકરા ચોરવાના હેતુથી ગયેલા અને ખેતાભાઈ નાઓએ તેમના ઘેટા ચોરવા સમયે તેમનો પ્રતિકાર કરતા તેમના ઉપર લાઠીથી અને પથ્થરથી હુમલો કરેલો. બાદમાં તેઓ મોટરસાયકલ ઉપર એમના 6 ઘેટા અલગ અલગ 2 ફેરા મારીને 6 બકરા અલગ અલગ 2 ફેરા મારીને લઈ ગયેલા અને કોઈ જગ્યાએ એમણે આ ઘેટા વેચી મારેલ છે. હાલમાં એ કઈ જગ્યાએ એમણે વેચ્યું છે તે અંગે તપાસ ચાલી રહી છે. તેમની પાસેથી પિકઅપ 1, પલ્સર મોટરસાયકલ અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે. ઊંડાણપૂર્વક તપાસ પૂછપરછ કરતા આ મોટરસાયકલ પણ પ્રાથમિક દ્રષ્ટિએ ચોરી કરેલાનું જણાઈ આવેલ છે. તેની પણ તપાસ હાલ ચાલુમાં છે. સાહેબ, આજે જે અગાઉ બીજા ક્યાંય વિસ્તારોમાં પણ આ પ્રકારે કરેલું છે, ઘેટા બકરા કે પ્રથમ વખત જામનગરમાં જ કરવામાં આવ્યું છે? એના કુલ 4 આરોપી છે અને હાલમાં તેમની પૂછપરછ ચાલુ છે. તપાસમાં જે પણ નીકળશે એ આપની સમક્ષ જાહેર કરીશું. થેન્ક યુ.